હેલો ફ્રેન્ડ, સંગીતાસ વર્લ્ડ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે કાઠિયાવાડી રીતે મેથિયા મરચા બનાવીશું, અને તે પણ આખા ભરેલા મેથિયા મરચા. તો મેથિયા મરચા બનાવવા માટે મેં અહીંયા સરસ મજાના તાજા એવા લાલ મરચા લીધા છે. તો કમસે કમ 800 ગ્રામ જેટલા મરચા છે. તો આ મરચાને આપણે કટ કરીને રેડી કરી લેવાના છે, મતલબ વચ્ચે આપણે કટ લગાવી લેવાનો છે, કેમ કે આપણે ભરેલા મેથિયા મરચા બનાવવાના છીએ. તો આવી રીતના કટ લગાવીને જો વધારે મરચા તીખા હોય તો અંદરથી બિયા અને આ જે નસું હોય તે કાઢી લેવાની, એટલે મરચામાંથી જે તીખાશ હોય તે પણ ઓછી થઈ જશે. તો આવી રીતના મરચાની અંદરથી આપણે બિયા કાઢી લઈશું. તો મેથિયા મરચા બનાવવા માટે આપણે લાલ મરચા પણ લઈ શકીએ અને લીલા મરચા હોય તે પણ લઈ શકીએ, પણ આ લાલ મરચાથી મેથિયા મરચાનું અથાણું બહુ સરસ બને છે. તો આવી રીતના આપણે બધા જ મરચાને કટ કરીને રેડી કરી લઈએ. તો મેં અહીંયા બધા જ મરચાની અંદરથી થોડા થોડા બીયા કાઢીને મરચાને કટ કરીને રેડી કરી લીધા છે. તો મેથિયા મરચા બનાવવા માટે આપણા મરચા પણ રેડી છે. હવે આપણે આની અંદર જે મસાલો બનાવીને ભરવાના છીએ તેમની તૈયારી કરી લઈએ, મતલબ મેથિયા મરચાનો મસાલો રેડી કરી લઈએ. તો અહીંયા મેં રેડીમેડ મેથીના કુરિયા લીધા છે. તો આ કુરિયાને પણ આપણે પરફેક્ટ માપથી લેવાના, એટલે અથાણું બનાવવાની પણ આપણને ખબર પડે. તો 800 ગ્રામ જેટલા મરચા છે, તો આપણે 1.5 કપ ભરીને મેથીના કુરિયા એક પ્લેટમાં લઈ લઈએ. અને આ મેથીના કુરિયાને આપણે સાફ કરીને પણ રેડી કરી લઈએ, આની અંદર જે નાની નાની કાકરી હોય તો પણ ખબર પડી જાય. તો આ કુરિયાને આપણે આ બાજુ મૂકી દઈએ. તો સંભાર માટે મેં અહીંયા 2 ચમચી જેટલી હળદર લીધી છે, 1 ચમચી જેટલા આખા મરી, 1/2 કપ જેટલું મીઠું, 1 ચમચી મરીનો પાવડર, 3 ચમચી જેટલી વરિયાળી, એના પછી હિંગ અને સંભાર બનાવવા માટે તેલ તો જોઈએ જ. તો બધી જ વસ્તુ આપણી રેડી છે. તો હવે આપણે આ વાસણમાં તેલ પણ નાખી દઈએ. તો તેલ પણ આપણે પરફેક્ટ માપથી નાખીશું. તો હું આ વાસણમાં અત્યારે 3 કપ ભરીને તેલ એડ કરવાની છું. તો 3 કપ ભરીને મેં અત્યારે તેલ એડ કરી દીધું છે. હવે આ તેલને આપણે ગરમ કરવા મૂકી દેવાનું. તો મેથિયા મરચાનું અથાણું બનાવીએ ત્યારે તેલ થોડુંક ઝાઝું જ લેવાનું, એટલે અથાણું આપણું ખરાબ પણ નહીં થાય અને લાંબા સમય સુધી સારું રહેશે. તો અત્યારે મેં એક સાથે જ બધું તેલ ગરમ કરવા મૂકી દીધું છે, પણ તમારે જો 1 કપ તેલથી સંભાર બનાવવો હોય તો પણ બનાવી શકો છો, પણ ઉપરથી તેલ નાખવું જ પડશે, કેમ કે તેલ વગર અથાણું સારું નથી રહેતું. તો આપણે એક સાથે જ તેલને ગરમ કરવા મૂકી દેવાનું. તો આપણું સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં 1 ચમચી જે આખા મરી હતા તે એડ કરી દઈએ, અને ગેસ આપણે અત્યારે ટોટલી બંધ કરી દીધો છે. તેલ આપણું ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનું, પછી જ બધા મસાલા એડ કરવાનું. 1 ચમચી જેટલી હિંગ, હવે આમાં મરીનો પાવડર નાખીશું 1 ચમચી જેટલો, એના પછી 1.5 કપ આપણે જે મેથીના કુરિયા હતા તે પણ એડ કરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે આ સંભારને એકદમ ઠંડો કરી લેવાનો છે. ઠંડો થઈ જાય પછી જ આપણે એમાં એક્સ્ટ્રા મસાલા એડ કરીશું. તો આપણે આ સંભારને ઠંડો કરવા મૂકી દઈએ. હવે આપણો સંભાર ઠંડો પણ થઈ ગયો છે. તો હવે આપણે આમાં 2 ચમચી જેટલી હળદર નાખીશું, એના પછી 3 ચમચી જેટલી વરિયાળી નાખીશું, હવે આમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. તો 4 ચમચી જેટલું હું આમાં મીઠું નાખીશ, અને સંભારને થોડોક ટેસ્ટ કરીને જેટલું તમને મીઠું પસંદ હોય એટલું તમે નાખી શકો છો, પણ મીઠું થોડુંક વધારે જ નાખવાનું, જેનાથી અથાણું લાંબા સમય સુધી સારું રહેશે. હવે સંભારને મિક્સ કરી લઈએ.
હવે આપણે આ સંભાર મરચાની અંદર ભરી લેવાનો છે. એવું લાગશે કે બહુ જ ઝાઝું તેલ નાખ્યું છે, પણ બિલકુલ નથી, કેમ કે આ સંભાર અત્યારે કડક છે તો તેલ અત્યારે દેખાશે, પણ જેમ આપણું અથાણું ગળવા મળશે એટલે તેલ પણ ગાયબ થઈ જશે. તો આ મેથી મરચાની અંદર હું ખટાશ બિલકુલ નથી નાખતી, કેમ કે આપણું અથાણું પણ ઝાઝું છે. અગર લાંબા સમય સુધી સારો રાખવો હોય તો વિનેગર નાખી શકીએ છે. વિનેગરથી અથાણું આપણું લાંબા સમય સુધી સારું રહેશે, પણ લીંબુનો રસ નાખવાથી આ અથાણું ચીકણું થઈ જતું હોય છે. તો આપણે થોડું અથાણું બનાવીએ તો તેમાં લીંબુનો રસ એડ કરી દેવાનો, જેનાથી આપણું અથાણું ફટાફટ ગળી જશે અને આ અથાણું બનાવીને 1 થી 2 દિવસમાં તમે ખાઈ શકશો. પણ મેં આ અથાણાની અંદર કંઈ પણ ખટાશ નથી નાખી, તેલ થોડુંક વધારે નાખ્યું છે એટલે આ અથાણું 4 થી 5 મહિના સુધી ખાઈ શકશો, બિલકુલ ખરાબ નહીં થાય. તો આવી રીતના આપણે બધો જ મસાલો મરચાની અંદર ભરી લઈએ અને જે એક્સ્ટ્રા મસાલો વધે તે આપણે મરચાને બોટલમાં ભરીએ ત્યારે એની ઉપર એડ કરી દેવાનો. અને કાચની બોટલમાં જ્યારે મરચાંનો અથાણું ભરીએ ત્યારે દબાવીને મૂકી દેવાના અને ઉપરથી આપણે ડૂબડૂબા જેટલું તેલ અને સંભાર રાખવાનો, એટલે મરચાંનું અથાણું લાંબા સમય સુધી સારું રહેશે, ચીકણું પણ નહીં થાય અને 4 થી 5 મહિના સુધી તમે ખાઈ શકશો. તો આવી રીતના જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.